કચ્છના અબડાસા તાલુકામાં ધોધમાર વરસાદ થતાં કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. અબડાસા તાલુકાના બાળાગામ નજીક આવેલ કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. 24 કલાકથી કોઝવે ઉપરથી પાણી જતાં ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઝવે ઉપરથી નદી બે કાંઠે જતા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. ઝીરો ગ્રાઉન્ડથી આ દ્રશ્ય આપને નિહાળવા મળી રહ્યું છે. અબડાસા તાલુકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 12 ગામે નથી પહોંચી શકાયું અને વરસાદ અવિરત પડી રહ્યો છે. બીજી બાજુ 12 ગામ નજીક કોઝવેમાં 15 જેટલી ગાયો પણ તણાઈ હોવાની અહેવાલ પ્રાપ્ત થયા છે. આમાં અવિરત વરસાદ પડી રહ્યો છે, જેને લઈને કોઝવે અને નદી કાંઠાના વિસ્તારમાં દ્રશ્ય જોવા મળી રહ્યા છે. કુદરતી સૌંદર્ય જોવા મળી રહ્યું છે, નદીમાં પાણી જોવા મળી રહ્યું છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પરથી આ કોઝવે પર પાણી ફરતું જોવા મળી રહ્યું છે, જેને લઈને વાહન વ્યવહાર બંધ જો કરવામાં આવ્યો છે. તાલુકાના 12 ગામ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળતા આ વાહન વ્યવહાર બંધ થયો છે. અત્યાર સુધી વહીવટીતંત્ર 12 ગામ સુધી પહોંચ્યું પણ નથી અને આ કોઝવેમાં 15 જેટલી ગાયો તણાઈ ગઈ હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. જંગલ વિસ્તારમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે જંગડિયા, ગોયલા, મોખરા, આયડા, બુટ્ટા અને ખેડૂતોની જીવાડોરી સમાન જંગડિયામાં આવેલ મોતુરા ડેમ ઓવરફ્લો થઈ જતાં આ વિસ્તારના ગ્રામજનોનો અતિ આનંદ વિભોર થઈ ગયા છે. ખેડૂતો આજે ખૂબ ખુશ છે. ખેડૂતોની જીવાદોરી સમાન આ મોતુરા ડેમ આજે ઓવરફ્લો થતાં આ બાજુ ખુશીનો માહોલ છે. કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેથી કરીને ચેકડેમ નદી નાળા છલકાઈ જવા પામ્યા છે. ત્યારે વાત કરીએ અબડાસા તાલુકાની, અબડાસામાં પણ ધોધમાર અને જળબંબાકાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને નલિયાના મુખ્યમથકમાં આવેલા 3 તળાવો ઓવરફ્લો થયા છે. મુખ્યમથક નલિયા ખાતે સારો વરસાદ પડવાને લઈને ખેડૂત ગામ લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નલિયાના 3 તળાવ, 1 હાજાસર તળાવ, 2 મેખાણા તળાવ અને 3 હેમાસર તળાવ પણ છલકાય અને ઓવરફ્લો થતાં ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે. અને તેના નીરના વધામણા કરવા માટે, કુદરતી નીરના વધામણા કરવા માટે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ખુશી મનાવી રહ્યા છે. ગ્રામજનોએ મેઘ ઉત્સવ એટલે કે વરસાદનો ઉત્સવ મનાવી રહ્યા છે. બજાર ચોકથી શરૂ કરીને હાજાસર તળાવ સુધી વાજતે ગાજતે તળાવના વધામણા કરવા માટે, એટલે કે તળાવમાં ભરાયેલા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. અને શાસ્ત્રોક્ત વિધિથી ગામના તલાટી એવા દિલીપસિંહ જાડેજા દ્વારા એ આ વધામણા કર્યા હતા. અને દરેક સમાજના ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખુશીની વ્યક્ત કરવામાં આવી હતી અને પ્રસાદ, મહાપ્રસાદની પણ વહેંચણી કરવામાં આવી હતી. આમ 3 તળાવમાં પાણી ભરાઈ જવા, ઓવરફ્લો થવાના કારણે તેમના નીરના વધામણા કરવામાં આવ્યા હતા. કુદરતી નીર મેઘ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જે હાજાસર તળાવ, મેખાણાસર તળાવ, હેમાસર તળાવ છલકાઈ જવાના કારણે આ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. અબડાસા તાલુકાના નલિયાવા મુખ્ય મથકમાં 3 તળાવો ઓવરફ્લો થયા છે, જેથી કરીને શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. કુદરતી નીર, વરસાદના નીર, મેઘરાજાના વધામણા કરવામાં આવ્યા હતા, જે નીર તળાવમાં ભરાય જેના ગ્રામજનો દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા. નલિયાના આ તળાવનું પૂજન થયું છે. આપણે બધા ગામો નામ છે હાજાસર. નલિયા કિલ્લા દિલીપસિંહ અજામી પેઢી હાજર કિલ્લા થાય એ દાદાના હિસાબે આ તળાવનું નામ હાજર છે. અમારા અઢી લોકો કહેતા કે આ તળાવ એના સમયમાં 3 તળાવ એક જ હતા, પણ સમય પ્રમાણે મારા ફાધર જોયેલા કે એક તળાવ હતો ને એના આંખો ઘોડા મુસલમાન હતા. તો આ એક ઐતિહાસિક વાત છે કે 3 તળાવ સરખા હતા અને એમાં હોડકા હતા. આ અમારો ઇતિહાસ છે. ઇન્ટરવ્યુ કે નહીં ગયા?
आज रोज मिलिया मते ऐतिहासिक तनाव इन ऐतिहासिक इतना मटे गाँव जो राजा साहिब जी बने तनाव लोग साहिब मां बने नहीं राजा साहिब बने नहीं ये राजा ने ऐसा भी आजा सर अपना नाम थी आजा सर तनाव नो नाम बने इन्हें आज आठवीं पीढ़ी ना कुंवर श्री दिलीप सिंह जाडेजा साहिब ने बर्दाश्त इन्हें आज अवगण्यों जे तरह इन्हें बताया मैं आज समग्र एक उल्लास नो आनंद नो एक मौको मिलो अदारे वन भेगा थी करी आ तनाव नो अधामना कर मालिक ईश्वर बदा ने शांति माटे अपने अपने दुआ करिए प्रार्थना करिए आवा मौका उपर बदा एक थी करी अने आपणो अनेरो आ नलिया गाम ए मथक छे तालुका नो ए मथक ने हिसाबे तमामे तमाम आज समग्र साथे रह्या छो ए बदल खरेखर खुशी व्यक्त करू छू। आज नलिया नो एक गौरवनी वात छे वरसाद पड़े અને તળાવની ઓગણ અને તે પણ નલિયાનો આખા આપણે તો આપણો દાખલો છે કે તિલાટ છું જે અહીંનો તિલાટ હોય તિલાટે રાજા એક જૂના જમાનો તેનાના તેમના ઓરડ છે આનું ઓગણ થાય છે અને આખી પ્રજા બધી બધી અઢાર વર્લ્ડની જે શાંતિની હોય એટલું મુદ્રણ ગમે તે બધા લાભ લે છે અને દર્શનનો મહિમા જુઓ તમે આજે પણ ભલે કોરોના છે પણ આજે પણ મહિમા જુઓ કેટલો લાગે છે એટલે આ મહિમાનો પાર